વિદ્યાલય કંગોયા અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કંઈક અલગ વાત કરવા જઈ રહ્યા છીએ. એટલે નિર્જીવ શેને કહેવાય? તો સજીવ ન હોય, બધા નિર્જીવ. બરોબર?
અવસ્તુથી તમે પરિચિત હવે થઈ ચૂક્યા હશો કે સજીવ સેને કહેવાય, નિર્જીવ સેને કહેવાય. ધોરણ 8 થી ધોરણ 12 સુધી તમે લોકો આ વસ્તુનો અભ્યાસ કર્યો છે કે સોરી ધોરણ 8 થી ધોરણ 9 સુધી તમે લોકો આ વસ્તુનો અભ્યાસ કર્યો છે કે સજીવ સેને કહેવાય, નિર્જીવ સેને કહેવાય. તો હવે હું તમારી પાસે એવી આશા રાખું કે તમને સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હશે. તો સજીવ અને નિર્જીવનો ભેદ સમજાવવા માટે મેં તમને થોડાક શબ્દો કીધા. પહેલાં એવું કીધું કે જે ખોરાક લે, પોષણ લે એને કહેવાય સજીવ. પોષણ ખોરાક કે શું શું કામ ના જમવી તો શું થાય? ઘણા કેસે મરી જવા. ના જમો તો તમારામાં અશક્તિ આવી જાય, તમને ચક્કર આવવા લાગે. તમને ચક્કર આવશે, ધીમે ધીમે કરતાં તમે પોતાનો જીવ ગુમાવી બેસશો. જો તમે 2 મહિના 3 મહિના નહીં જમો તો શું થશે? તમારો મૃત્યુ થશે. તો શું લેવાવું થયું? કેમ પોષણ લેવું પડે? પોષણ લીધા વગર ન ચાલે? તો એનો એક સરસ મજાનો જવાબ છે કે તમે બાઇક હોય એ બાઇકમાં પેટ્રોલ ન નાખો તો બાઇક ચાલે? ન ચાલે. ગાડી હોય, કાર હોય તમારી, એમાં ડીઝલ કે પછી પેટ્રોલ કે પછી ગેસ સીએનજી જે પણ હોય એ તમે ન ચલાવો એ ન નાખો તો તમારી ગાડી ચાલે? ન ચાલે. બસ એવી જ રીતે મનુષ્યનું પણ એવું જ છે, નિર્જીવ વસ્તુ છે ને એમ સજીવને પણ જો પોતે પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો જમવું પડે. જમવું પડે. જમવામાં શું? તો જમવામાં એવા પદાર્થો લેવા પડે કે જે એના શરીર માટે ઉપયોગી હોય. એઝ એક્ઝામ્પલ કાર્બોદિત પદાર્થો. જો કેટલા પ્રકારના ખોરાકમાં આપણે કણો લઈશું? તો જો આપણે કાર્બોદિત લઈશું, કા પ્રોટીન લઈશું, કા વિટામિન હશે અને લાસ્ટ ચરબીવાળા પદાર્થ હશે. જો કાર્બોદિત પદાર્થોની તમે વાત કરો ને તો કાર્બોદિત પદાર્થોમાં રોટલી, ભાત એ આપણે જે રોજ બરોજના જીવનમાં ખાઈએ છીએ, અનાજ તમારા જે બધા છે એ બધા શેમાં આવશે? તમારા કાર્બોદિતમાં. પ્રોટીનમાં કોણ આવશે? તો પ્રોટીનમાં દૂધ છે, ઈંડા છે, બરોબર, માંસ મટન છે, બધામાંથી આપણને પ્રોટીન વધારે મળે. પછી વિટામિનમાં કોણ આવે? તો વિટામિનમાં વિટામિન સી છે કે પછી ડી, તમે જે કે વિટામિન્સ માટે જો ખાટા પદાર્થો છે એ બધામાંથી આપણને વિટામિન્સ મળતા હોય. પછી ચરબી, ચરબી માટે તેલ, ઘી, પછી દૂધવાળું, ફેટવાળું, ઝાઝા ફેટવાળું દૂધ છે, મલાઈ છે, એ બધામાંથી આપણને શું મળશે? ચરબી. બરોબર. તો આવી રીતે આપણા કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ચરબી એની આપણે વાત કરી શકીએ છીએ. તો જો નહીં જમવાથી કેમ તમે શરીર તમારું ફટાફટ પતી જાય, કેમ તમારું શરીર જે છે એ કામ કરતું બંધ થઈ જાય, એનું કારણ એવું છે કે જ્યારે પણ આપણા શરીરની અંદર ક્રિયાઓ થતી હશે, જો આપણા શરીરને શું કામ ખોરાકની જરૂર પડી તો આપણા શરીરમાં કોષો આવેલા છે. તમે સાંભળ્યું હશે કે આપણા શરીરમાં ધોરણ 9માં વેળાએ છો કોષની વાત કરીએ છીએ, બરોબર, સજીવના પાયાનો એકમ કોષ. તો તમે કોષ વિશે બધું જ ભણી ગયા છો તો તમને ખબર છે કે આપણા શરીરમાં પણ કોષો છે. આ કોષોને પોતાનું કામ પ્રોપર કરવા માટે ઉર્જા છે અને ઉર્જા જે છે ને એ આપણને આપણા ખોરાક માટે મળે, આપણા પોષણ માટે મળે. આપણે જે ખાઈએ છીએ, આપણે જે ભોજનમાં લઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે. એટલે એ ઉર્જાનો ઉપયોગ કોણ કરે? કોષ કરે. આ એક વસ્તુ સમજાવી કે આપણે જે ખાઈએ છીએ એ ઉર્જામાં રૂપાંતરિત થાય અને કોષો ઉપયોગ કરે. આપણે હલનચલન કરવા માટે, આપણે ચાલવા માટે પણ ઉર્જા, એનર્જી વપરાશે. શું જોઈશે? આપણે ચાલવું હશે તો પણ આપણામાં શક્તિ હોવી જોઈએ, આપણામાં એનર્જી હોવી જોઈએ અને બધું આપણને આપણા ખોરાકમાંથી મળશે. ખોરાકમાંથી કેવી રીતે? તો આપણા સૌથી પહેલા આપણે જે પણ ખાઈએ છીએ એમાંથી સર્વપ્રથમ આપણા કાર્બોદિતનું પાચન થઈ જાય. આપણે જેટલું ખાધું એમાં જેટલા પણ કાર્બોદિત હતા એ બધાનું પાચન થાય અને બધાનો ઉપયોગ સૌથી પહેલો થાય, બરોબર. ફર્સ્ટ નંબર કોનો ઉપયોગ થશે? કેમ? એઝ એક્ઝામ્પલ તમારી સામે 5 વ્યક્તિ હોય ને 5 વ્યક્તિમાંથી તમારે વારાફરતી વારાફરીને વોટ દેવાનો હોય તો તમે એક વ્યક્તિ એવો હશે કે જેને સૌથી પહેલો પસંદ કરશો. પછી બીજો હશે કે જો આ ન હોત તો હું આને પસંદ કરે. જો એઝ એક્ઝામ્પલ ધારો કે એક રાહુલ હતો, એક રોહન હતો, એક વિશાલ હતો, એક વિકાસ હતો અને એક વિજય હતો. 5 વ્યક્તિ હતા, એમાં તમે કીધું કે વિકાસ કે વિજય, વિકાસને હું પહેલા ચૂઝ કરું છું, પછી વિજયને ચૂઝ કરું છું, પછી જો વિકાસ ન હોત તો વિજયને ચૂઝ કરે, જો વિકાસ અને વિજય કંઈ ન હોત તો રાહુલને ચૂઝ કરે, જો વિકાસ વિજય રાહુલને કંઈ ન હોત તો રોહનને ચૂઝ કરે, બરોબર. આવી રીતે તમે અલગ અલગ 5 નામ લીધા હોય અને આ 5-5માં તમે ચૂઝ કરવાનું કીધું હોય કે આ 5માંથી તમને સૌથી વધારે ભરોસો કોનો પર, કોને પહેલાં ચૂઝ કરશો કે પછી કોણ તમારા કામનું છે, આ બધી જ વાત તમને જ્યારે કરવામાં આવે તો તમે આવું કંઈક કહેતા હોય. બસ એવી જ રીતે આપણું શરીર જે છે ને
એમાં પણ આપણા શરીરમાં પણ સૌ પહેલા કાર્બોદિતનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? કાર્બોદિત. આપણા શરીરમાં સૌથી પહેલા કાર્બોદિત પદાર્થો જે છે એનું પાચન થશે, સોરી એનું પાચન થયા પછી એનો સૌથી પહેલો ઉપયોગ થશે. પાચન તો બધાનું થશે પણ સૌથી પહેલો ઉપયોગ કોને કરે? કાર્બોદિત. હવે જેવા બધા જ કાર્બોદિતો ખલાસ થઈ ગયા, કેવા થઈ ગયા? ખલાસ થઈ ગયા, ખાલી થઈ ગયા, બધે બધા કાર્બોદિતો વપરાઈ ગયા, પછી આપણે જે પ્રોટીન લીધા હોય ને એ પ્રોટીનનો ઉપયોગ થાય. પહેલા કોનો ઉપયોગ થાય? કાર્બોદિતનો. બધા કાર્બોદિત ખાલી થઈ જાય, એ બધા યુઝ થઈ જાય, પછી કોનો ઉપયોગ કરે? પ્રોટીનનો. હવે કાર્બોદિત ને પ્રોટીન બે ખાલી થઈ ગયા, કાર્બોદિત અને પ્રોટીન બંને એ બંને ખાલી થઈ ગયા. કાર્બોદિત બધા વપરાઈ ગયા, પ્રોટીન પણ બધા વપરાઈ ગયા, તો હવે કોનો ઉપયોગ થાય? તમારા વિટામિન્સ, જેટલા પણ તમારા વિટામિન્સ હતા એનો પણ ઉપયોગ થઈ જાય. એટલે જો કોઈ વ્યક્તિઓ કહેતું હોય ને કે હું ખાવાનું બંધ કરી અને શરીર ઘટાડી દઉં, તો એ ભાઈ ખોટા, પાછા એ બેન ખોટા છે. ખાવાનું બંધ કરો ને એટલે પેલા જો ખાઈશો, તમે ખાઓ એટલે તમારે પેલા કાર્બોદિત બને, પહેલાં કાર્બોદિત વપરાય, પછી પ્રોટીન વપરાય, પછી વિટામિન વપરાય, આ બધું વપરાઈ ગયું હોય ને ત્યારે તમારી ચરબી વપરાય. તો પહેલાં કાર્બોદિત તમે ખાશો નહીં તો તમને કાર્બોદિત ન મળે. તમે જમવાનું બંધ કર્યું એટલે તમને કાર્બોદિત નહીં મળે, એટલે તમારે કાર્બોદિત વયા ગયા. બરાબર. તમને પ્રોટીન, તમે જેમાં લે એટલે પ્રોટીન નહીં મળે, એટલે કાર્બોદિત અને પ્રોટીન બે પાસેથી ઓપ્શન હોય કે વિટામિન છે, પ્રોટીન જે તમારા શરીરમાં પહેલાંથી સંગ્રહાયેલા હશે એ થોડાક થોડાક વપરાઈ જશે. બધા એ બધે બધા વપરાઈ ગયા તો હવે તમને ચક્કર આવશે, તમે વીકનેસ ફીલ કરશો, તમને લો ફીલ થશે, કારણ કે તમારા પ્રોટીન ને વિટામિન વયા ગયા, ખાલી તમારા શરીરમાં ચરબી જ વધી. તો તમને હવે આપોઆપ વીકનેસ ફીલ થાય કે ન થાય? માટે જે વ્યક્તિઓ કહેતા હોય ને કે હું જમવાનું બંધ કરું એટલે શરીર ઘટી જાય, એ વસ્તુ ખોટી છે. જમવાનું બંધ કર્યા નહીં, પરંતુ એક્સરસાઇઝ છે, જીમ જોઈન કરી લો, એક્સરસાઇઝ કરો, કે પછી કોઈ એવી વસ્તુ આમ કહેવાય ડાયટ, ડાયટિંગ એ ટાઈપનું કે જેનાથી તમારે પૂરતા કાર્બોહાઇડ્રેટ મળી રહે અને ચરબીનો પણ યુઝ થતો રહે. એટલે યોગ્ય તમારે ડૉક્ટર પાસે સલાહ લેવી જોઈએ કે કરવું જોઈએ ન કરવું જોઈએ. બરાબર. ડાયટિશિયન હોય જ છે જે તમને ડાયટ પ્લાન બનાવી દે, એટલે એવી રીતે તમારે કરવું જોઈએ. બાકી કોઈ ડાયરેક્ટ ઉપવાસ કરશે નહીં કે ઉપવાસ ઉપડું થઈ જવું, નવું દુબળો થઈ જવું, પતલી થઈ જવું, ના બીમાર પડવી, વીકનેસ આવી જાય, બીમાર પડી જવાય, એવું નહીં કરવાનું. બરાબર. એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, વિટામિન આ બધું વપરાઈ જાય, છેલ્લે ચરબી ઓગળવાની શરૂઆત થાય. આ ત્રણ ન હોય એટલે આપણે થોડાક લથડી જવું, પછી ચરબી ઓગળે તમને, પછી ના રહે, પરંતુ એ ચરબી ઓગળવાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આપણે બીમાર પડી ગયા હોય. બરાબર. વિટામિન્સ ઘટી ગયા હોય, પ્રોટીન્સ ઘટી ગયા હોય આપણા શરીરમાં, એટલે થોડુંક કેવડાવે. એટલે આ એક વસ્તુ તમને સમજાવી કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન શું છે અને કેવી રીતે એનો યુઝ થશે અને કેવી રીતે તમે આ બધું કહી શકો. તો જમવા વિશે આપણે વાત કરતા હતા, જમવા ઉપર પાછા આવી કે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી કાર્બોદિત, પ્રોટીન ને ચરબી, વિટામિન આ બધું લીધું હોય એ બધું કોષો ઉપયોગમાં કરશે, કોષો ઉપયોગમાં લેશે. આ કોષો જે છે એ પોતે આપણા શરીરના કહેવાય ને પાયાના એકમ છે. એ કોષોના લીધે આપણે શરીરમાં આપણા શરીરના હલનચલન કરવા માટે, લખવા માટે, સમજવા માટે, હું જે બોલું છું એ સમજવા માટે, બરાબર, કે પછી હું બોલું છું એ બોલવા માટે, તમે સાંભળો છો એની માટે અહીંયા ધ્યાન રાખવા માટે, કે પછી તમારે કહેવાય ને તમારા હાથનું કંઈક લખવાનું મૂવમેન્ટ હોય તો એના માટે, ભૂખ ઉપાડવી હાથમાં, એ બધા માટે ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ, એનર્જી જોઈએ, અને બધું તમને તમારા ભોજનમાંથી મળે છે. તો આપણે સૌથી પહેલાં ભણશું આપણા પોષણ વિશે. પોષણ એટલે તમારો ખોરાક. તો પોષણ પણ કેટલી રીતે લઈ શકાય? બે પ્રકારે, તમને સ્વયંપોષી પોષણ અને પરપોષી પોષણ બે એકું છે. પોતાનો ખોરાક પોતે બનાવો એટલે સ્વાવલંબી પોષણ, પોતે ખોરાકે બનાવવાનો અને પોતે ખાઈ લેવાનો, એમ નહીં મમ્મી બનાવીને મમ્મી ખાઈ લે એમ નહીં, પોતે કોઈ બીજી વસ્તુ ઉપર આધાર નહીં રાખવાનો. આપણા મમ્મી તો વનસ્પતિઓ પાસેથી લઈને આવે ને, એટલે એમ નહીં. વનસ્પતિ પોતે સૂર્યપ્રકાશ, બરોબર, સૂર્યનો પ્રકાશ, તડકો જે છે એ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક પોતે બનાવ્યો છે, એટલે વનસ્પતિ સ્વાવલંબી પોષણ કરે એવું કેમ. બરાબર. પછી પરાવલંબી પોષણ એટલે પરપોષી, એટલે કે કોઈ વનસ્પતિ પાંચ થોડુંક લઈ લીધું, થોડુંક પ્રાણીઓ પાંચ લઈ લીધું અને બધામાં મીઠું મસાલો નાખીને ખાઈ લીધું, એને આપણે પરપોષી પોષણ કેમ. એમાં આપણે આવી જવી કે પછી બીજા આપણે બહાર રખડતા પ્રાણીઓ, કૂતરા, બિલાડી, પછી સિંહ, વાઘ, એ બધા બધા બધે બધા નાના નાના જીવજંતુ બધે બધા શેમાં આવશે? પરપોષીમાં. જે પોતાનો ખોરાક જાતે બનાવી એ સ્વયંપોષી અને ખોરાક માટે બીજા પર આધાર રાખે
એને પરપોષી તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્વયંપોષી ને અપરપોષી ની વાત કરી લીધી તો સ્વયંપોષી નું આપણે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય એ શીખશું. પ્રકાશ સંશ્લેષણ શીખ્યા પછી આપણે છે માનવ મનુષ્ય છે તો મનુષ્યમાં પાચન કેવી રીતે થાય એ શીખશું. બરોબર, ખાઈ લીધું તો ખાધા પછી પાચન કેવી રીતે થાય, પાચનની અંદર કઈ કઈ વસ્તુ આવશે, મુખ અને નળી જઠર સ્વાદુપિંડ બરોબર કે પછી લીવર તમારું સ્વાદુપિંડ કે પછી યકૃત કે પછી પિત્તાશય આ બધી જ વસ્તુઓમાં આપણે વાત કરવાની છે. બરોબર, નાનું આંતરડું મોટું આંતરડું મળાશય મળદ્વાર એ બધા કેવી રીતે કામ કરશે, બધાની અંદર કેવી રીતે પાચન થશે બધી વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે. પછી જેવું તમે પોષણ પૂરું કરશો ને એવું જ તમારી અંદર વહનની વાત કરશે. તો વહન એટલે શું? વનસ્પતિની રીતે સમજવી ને તો આપણે વનસ્પતિ જે છે ને એના મૂળ માટે પાણી લઈએ જમીનમાં, પછી ખોરાક જાતે બનાવી એ પાંદડામાં બનાવ્યો હોય તો મૂળિયા સુધી ખોરાક ન પહોંચાડવો પડે. જો આ તમારી વનસ્પતિ હોય બરોબર, કંઈક આ તમારી જમીન છે, પછી આ તમારી વનસ્પતિ છે, આ તમારું ખોરાક એટલે મૂળિયા હશે વનસ્પતિના બરોબર, અને એટલે આ તમારું ઝાડ હોય બરોબર. હવે અહીંયા તમારા જે ભાગ છે આ બધા પર્વ જે છે એ પર્વમાં શું થાય પ્રકાશ સંશ્લેષણ થયું બરોબર. તમારા પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય એટલે પર્ણ પાસે ખોરાક હોય, ખોરાક ક્યાં બને પર્ણ. પછી આ જમીન છે, જમીન તો જમીનમાં પાણી હોય આપણે અહીંયા પીવડાવ્યું હોય એટલે મૂળ બધા પાણી લઈને તો શું આ ખોરાક અહીંયા અહીંયા રાખે અને પાણી અહીંયા અહીંયા રાખે તો હાલે નો ભાઈ લઈને સંપ કરવો પડે. નથી કહેતા સંપ ત્યાં જમ એટલે આની અંદર એવી વાહક નળી કવાની હોય જેનાથી પાણી જે છે એ ઉપર જશે અને ખોરાક જે છે એ નીચે સુધી આવશે. ખોરાકની મદદથી મૂળ પોતાનો વિકાસ કરશે, ખોરાકની મદદથી થળ જે છે એ થોડુંક પોતાનો વિકાસ કે પછી પોતાની અંદર અલગ અલગ કણો સંગ્રહિત કરવાના કે પછી થળનો કલર જે છે થળની ઉપરની છાલ જે છે એ કે બધાને લીલી રાખવી. જો ઘણા થળની છાલ જે છે ને ઘણા વૃક્ષોના થળની છાલ લીલી હોય, ઘણા એની કથ્થાઈ કલરની હોય બરોબર, પછી એ કથ્થાઈ છાલને તમે અંદરથી ખોલો ને એટલે તમને ખબર પડી જાય કે આ વૃક્ષ જે જીવંત છે એ વૃક્ષ મૃત્યુ પામ્યું હોય તો એ બધું આગળ સુકાઈ જાય. એ લાકડું સુકાણેલું અને જે પોતે આપણે અમથું વૃક્ષનું થળ હોય ને બંનેમાં ફરક હોય, હૈરું ભેરું હોય બરોબર. તો એ બધી વસ્તુ આપણે શીખી, એ બધી વસ્તુઓ અહીંયાથી અહીંયા પાણી કેવી રીતે ઉપર ગયું કે પછી જમે ખોરાક જે છે નીચે કેવી રીતે આવો આ બધા એને આપણે વહન કહેવાય. શું કહેવાય? વહન. વહનની અંદર આપણે આ બધી વસ્તુઓ ભણવાની થાય. પછી આપણે શું શીખા? પોષણ, પોષણ પછી વહનમાં શું શીખા કે વનસ્પતિ પ્રાણીઓમાં વહન શેનું વહન? જો પાચન નળી વળે એ તો બધું આવી ગયું તો હવે વહન શું? તો મનુષ્યમાં રુધિર પરિભ્રમણ શું શીખવાનું આપણે? એની માટે હું સરસ મજાની વાર્તા કહીશ કે વાર્તા ઉપરથી તમને રુધિર પરિભ્રમણ યાદ રહી જશે. મનુષ્યનું હૃદય, મનુષ્યના હૃદયનું બધે બધી વાત આપણે કરશું. મનુષ્યના હૃદય વિશે હું તમને બીજી પણ થોડી ઘણી માહિતી આપીશ, જેટલી બુકમાં આપી છે એ તો આપણે જોઈશું, પરંતુ આપણે જોઈશું હાર્ટ અટેક વિશે કે પછી એન્જિયોગ્રાફી છે, બીજી સર્જરીઝ છે એના વિશે માહિતી મેળવશું. પછી રુધિર પરિભ્રમણની અંદર આપણે જે જોઈશું કે ફેફસાની અંદર કેવી રીતે રુધિર શુદ્ધિકરણ પામે છે, બધી વસ્તુ આપણે ભણવાની છે. અને ત્રાસો તમને ઉત્સર્જન પણ આપેલું છે તો ઉત્સર્જનની અંદર તમને આપણું જે કિડની જે છે એ કિડની કેવી રીતે લોહીને શુદ્ધ કરશે, લોહીને ગાળી નાખશે, પછી કેવી રીતે વધારાનો પદાર્થ જે છે એ આપણા શરીર વાટે મૂત્ર વાટે બહાર નીકળી જશે યુરિન વાટે બરોબર, એ બધી જ વસ્તુઓ આપણે ઉત્સર્જનમાં ભણશું. નખ જે છે મોટા થશે કે પછી તમારા વાળ થ્રુ, પછી વનસ્પતિમાં ગુગળ જે છે ગુગળ કે ગુંદર કે પછી એવી રીતે અલગ અલગ કોઈ લાખ એ બધાના રૂપમાં એના વધારાના નકામા પદાર્થો બહાર નીકળશે. આ બધી જ વસ્તુનો અભ્યાસ જે છે ને એ આપણે ચેપ્ટર નંબર 6 જે ક્રિયાઓમાં કરવાનો છે. તો આજે આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ. પ્રસ્તાવના શું કહે છે અને જોઈએ શું કહે છે આ ચેપ્ટર આપણને. તો આપણે સજીવો અને નિર્જીવોનો ભેદ કેવી રીતે કરીએ? તો આપણે પહેલા જ વાત કરી કે આપણે સજીવ અને નિર્જીવને ભેદ કરવા માટે આવી રીતે જોઈ શકીએ કે જે વ્યક્તિ શ્વાસોશ્વાસ કરે છે, જે પોતે વહન કરે છે, પોતે ઉત્સર્જન કરે છે અને પોતે પોષણ લે છે સજીવ, બાકી નહીં કે સજીવ નહીં. તો આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરી શકીએ? જો આપણે કૂતરાને દોડતો જોઈએ અને ગાયોને વગડતા જોઈએ અને કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી જઈએ કે આ બધા સજીવ છે.
પણ જો કૂતરો કે ગાય સૂતા હોય તો તોય તે આપણે એમના સાચો સાચ જોઈને સમજી જઈએ તો હા તો પણ આપણે તેમને સજીવ માનશું તો આપણને ખબર કેવી રીતે પડે તો આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને તેથી આપણને ખબર પડે છે કે તે જીવંત છે પછી તમે વનસ્પતિ માટે શું કહેશો તો વનસ્પતિ આપણને કેવી રીતે ખબર પડશે તો એ લીલા રંગની દેખાય છે એટલે પછી વનસ્પતિના વિષયમાં શું કહીએ કે આપણે બીજું તો જો તેઓના પર્ણો લીલા ન રહે અને બીજા કલરના હોય તો જો લીલા રંગના પર્ણો ન હોય ઘણી વનસ્પતિઓના પર્ણો અલગ અલગ કલરના હોય છે તિલક તુલસી તમારી આજુબાજુમાં છોડ તમને જોવા મળશે તિલક તુલસીના પર્ણો લીલા હોય છે ના એ તો તિલક અલગ અલગ પ્રકારના કલર હોય છે એમાં તો શું પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકાય છે જેઓના પર્ણો લીલા નથી રહેતા તેઓ સમયની સાથે વૃદ્ધિ કરી શકે છે અને આપણે કહી શકીએ છીએ કે તેઓ સજીવ છે જો જેમ જેમ સમય જશે એમ એમ એમની વૃદ્ધિ થતી જશે વનસ્પતિનો છોડ પહેલા આટલા કમથા તણખામાંથી એક નાનકડા બીજમાંથી એક સરસ મજાનો ફણગો અને ફણગામાંથી એક છોડ અને છોડમાંથી એક શુક ને શુકમાંથી વનસ્પતિ સુધી પહોંચે એટલે તમારી વનસ્પતિઓ સજીવ છે એમ કહી શકો વેલ હશે તો પણ એક નાનકડા બીજમાંથી ફણગામાંથી નાની નાની કરતાં કરતાં મોટી લતા થઈ જતી હોય છે તો આપણે શું કહીશું કે આપણે સજીવના સામાન્ય પુરાવો કે લક્ષણો વિશે તેઓના કાર્ય પર વિચાર કરીએ તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્ય હોઈ શકે છે જે વૃદ્ધિ કરે એ સજીવ જે વૃદ્ધિ કરે એ સજીવ તો શું સ્પંજ જે છે એ પહેલાં નાનું હતું એ પાણી ભરાવાથી મોટું થઈ ગયું તો શું એ સજીવ છે નથી ને એટલે દરેક વસ્તુ સમજીને બોલવું પડે ફક્ત વૃદ્ધિ સાથે આપણે ન કહી શકીએ પાણી ભરાવાને લીધે આપણે ઓલા ખબર ઓલી ગોળીઓ આવતી હતી નાની જ્યારે કહેવાય ને તમે સાવ નાના નાના હતા ને ત્યારે ગોળીઓ તમે રમતા હશો પાણીમાં નાખો ને એટલે એ ગોળીઓ મોટી થઈ જાય અને પછી એના હાથેથી દબાવો તો ફૂટી જાય એટલે શું એ વૃદ્ધિ ન કરી એ સાવ નાની નાની હતી નાવડી આવડી મોટી મોટી ગોળીઓ થઈ ગઈ તો શું એ વૃદ્ધિ કરી તો એ શું એ સજીવ છે ના એ સજીવ નથી એટલે વૃદ્ધિ સાથે ફક્ત ન કહી શકો મેં કીધું એમ કે પોષણ કરે છે પોતે પોતાનું પોષણ પોતાનું શક્તિ મેળવે છે પછી વહન કરે છે ઉત્સર્જન કરે છે તો એ બધાને સજીવ કહેવાય હા એક ખરું કે એક કોષીય સજીવો છે કે જેમાં કોઈ વિશિષ્ટ પેશીઓ નથી ઘણા એવા સજીવ છે કે જેમાં પૂરતી પેશીઓ નથી એ પૂરતીઓ પેશીઓ નથી ને તેમ છતાં એમાં ક્રિયાઓ તો થાય જ છે ભલે એમના પાસે પાચન તંત્ર નથી પણ તો એ ખાય તો છે જ તે એ પોતે પોષણ મેળવવા કંઈક ને કંઈક વસ્તુ તો ઉપયોગ કરે જ છે એ પછી સાવ સૂક્ષ્મ કેમ ન હોય બરોબર બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવા કે લક્ષણ કે તેઓના કાર્ય પર વિચાર કરીએ તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્ય હોઈ શકે છે જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ જીવંત છે અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે તો પણ એ જીવંત છે આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલન કે જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા ગણી શકાય નહીં જે જીવે છે એ ખાલી હલનચલન કે વૃદ્ધિ કરે છે એટલે આપણે એને સજીવ ન કહીએ બરોબર એ આપણે વ્યાખ્યા સજીવની કહી શકતા નથી ખૂબ જ નાના પાયે થનારી ક્રિયા નરી આંખે ન જોઈએ કાંઈ ખૂબ જ નાના પાયે જોઈ શકાતી હોય થતી હોય એ આપણે નરી આંખે ઘણી વસ્તુઓ નથી જોઈ શકતા ઉદાહરણ તરીકે અણુઓની ગતિ અને કાર્ય શું આ અદ્રશ્ય અણુઓ ગતિ કોઈના જીવન કોઈના ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે અણુઓની ગતિ થતી હોય આપણે કેમેસ્ટ્રીમાં જે ભણી ગયા હતા એ મુજબ અને હવેના ચેપ્ટર જે ફિઝિક્સના આવશે એમાં તમે અણુઓની ગતિ શીખશો તો શું એ બધું આપણે દરિયા કે જોઈ શકીએ છીએ ઓલા પ્રોટોન ને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન ફરે છે તો શું આપણે ઇલેક્ટ્રોન દરિયા કે જોઈ શકી ના જોઈ શકી માટે એ બધું આપણી માટે થોડુંક અઘરું છે જોઈએ આગળ દરિયા કે ન જોઈ શકાય અણુઓની ગતિ કે કાર્ય સ્વદ્રશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે જો આપણી માટે થોડુંક અઘરું છે જો આપણે કોઈ પ્રશ્ન વ્યાવસાયિક જીવવિજ્ઞાનને કરીએ તો તેનો જવાબ હકારાત્મક હશે વાસ્તવમાં વિષાણુની અંદર કોઈ આણ્વીય ગતિ થતી જ નથી વાયરસ હોય ને તેની અંદર કોઈ આણ્વીય ગતિ ન થાય વાયરસ વિશે વાત આવી છે તો એક વાત કરી દઉં વાયરસ જે છે ને એ પોતે જ્યારે બહાર હોય પોતે વાયરસ તમારા હાથમાં હોય તમે બહાર એને લઈને ઊભા હોય તો વાયરસ નિર્જીવ હોય એ કોઈ પણ પ્રકારનું હલનચલન કોઈ પણ પ્રકારનું કંઈ જ કામ નહીં કરે પણ જેવો વાયરસ પોતે કોઈ માણસના શરીરમાં પ્રવેશી જશે પછી એક્ટિવ થઈ જાય પછી એ સક્રિય થઈ જાય જેવો એ કોઈના શરીરમાં પ્રવેશી ગયો પછી એ ધીમે ધીમે કરી પોતાના ભેરુઓને બનાવતો જાય અને જોડે જોડે તમારા શરીર ઉપર કાબુ કરતો જાય કોરોના વાયરસ તો કંઈક આવું જ કામ છે મૂળ તો વાયરસ ને વાયરસ જે છે ને એમાં કેવું થાય ખબર
સામાન્ય રીતે જોઈ શકાય એવું ન હોય અને પોતે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરીને પણ ઘણા વાયરસને નથી જોઈ શકતા એવા સૂક્ષ્મ સૂક્ષ્મ વાયરસ છે ધારો કે ધારો કોઈક આવો વાયરસ છે બરોબર આવા ટાઈપનો વાયરસ હતો બરોબર આની ઘણી ઘણી વાર ટકા ટકા અને આવો કે વાયરસ હતો આ વાયરસ જે છે એ એક વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યો બરોબર વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યો વ્યક્તિના શરીરે એની સામે પૂરતો પ્રતિકાર કે રોગ પ્રતિકારક શક્તિ લીધે આ વાયરસ જે છે ધીમે 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 કરતા કરતા દવાઓના લીધે કે પછી ડોક્ટરે આપેલા ટ્રીટમેન્ટના લીધે ધીમે ધીમે આ વાયરસને જવું પડ્યું બરોબર શું થવું પડ્યું બરોબર તો મૃત્યુ પામે વાયરસ પછી તો એ વાયરસને મૃત્યુ પામવું પડ્યું હવે થોડો ટાઈમ થયો બે મહિના ત્રણ મહિના આ વાયરસ એમના કરંટમાં ચાલુ રહ્યો બધા વ્યક્તિઓને વારાફરતી વારા આ વાયરસનો ચેપ લાગતો રહ્યો એટલે પછી શું થશે ખબર આ વાતાવરણમાં વાયરસ પડી જાય વાતાવરણમાં વાયરસ પડી જાય એટલે પોતે આ વાયરસ જે છે ને એ બધા મોટા ભાગના શરીરમાં ધીમે ધીમે પ્રવસતો જાય અને રોગ પ્રતિકારક શક્તિ આપણું જે ઇમ્યુનિટી સિસ્ટમ છે ને એ ઇમ્યુનિટી સિસ્ટમ જે છે ને આપણું રોગ પ્રતિકારક તંત્ર એ રોગ પ્રતિકારક તંત્ર એના સામે એન્ટીબોડી બને હવે એન્ટીબોડી શું છે એ તમને સમજાવવું પડે મારે તમને એમ કહેશો કે ટીચર એન્ટીબોડી શું છે તો કીધું જ નહીં તો જો ધોરણ નવમાં આવી ગયું ચેપ્ટર નંબર પંદર કે સોળ હતું એમાં હતું આ વસ્તુ તો એકવાર ફરીથી જોઈ લઈ એઝ એક્ઝામ્પલ તમે રસી લેવા ગયા પોલિયોની રસી લેવા ગયા નાના હતા કોઈ નાના બાળકને પોલિયોની રસી દેવા ગયા શું દીધું પોલિયોની રસી તો પોલિયોની રસી દો બુંદ જીવન એવું બધું લખેલું હોય બે ટીપા નાખે પોલિયોને કેટલા બે જ એ તમારા મુખમાં બાળકના મુખમાં બે જ ટીપા પોલિયો ના આપશે તે પોલિયોના ડીબા જે દીધા પોલિયોની રસી કીધી એ રસીમાં શું હોય એ રસીમાં શું હોય તો એ રસીની અંદર પોલિયોના જીવાણુ હોય શું હોય પોલિયો જે છે ને એના જીવાણુ હોય હવે ઘણા એમ કે મરેલા જીવાણુ હોય એમને મારી નાખી પછી હવે ના વાત ખોટી મૃત ન હોય કોઈ પણ રસી હોય એ રસીની અંદર એના જીવાણુ મૃત હોય ના વાત સાવે સાવ ખોટી મૃત બિલકુલ ન હોય તો એ રસી કામ જ ન કરે કોઈ પણ રસી હશે તો રસીની અંદર તમારા મૃત નહીં પરંતુ નિષ્ક્રિય જીવાણુ હશે કેવા હશે નિષ્ક્રિય જીવાણુ હશે એ સાવ નિષ્ક્રિય કરી નાખ્યો હોય કેવી રીતે તમે છો તમે તમને હું ઝીરો ડિગ્રી સેલ્સિયસ એક કામ કરી એક સરસ મજાનો બરફ નાખો રૂમ બનાવીએ બરોબર આજુબાજુમાં બધી બાજુ બરફ મૂકી દઈએ રેફ્રિજરેટર ગોઠવી દઈએ રૂમને ઠંડો ને ઠંડો રાખીએ તમને રૂમની અંદર વચ્ચોવચ બેસાડી દઈએ બે કલાક ત્રણ કલાક પછી તમે આખા જામી જશો તમારી ગુલ્ફી બની જાય બસ આવી જ વાત કે હિમાલયમાં ગયા હોય અને ઓલો ખાડો કરીને તમને અંદર દાટી દે બરફમાં બરોબર બરફ પડેલો હોય હિમાલયમાં ખાડો કરીને તમે અંદર કદાચ ડટાઈ ગયા પછી ઉપરથી બરફ આવ્યો તમારા ઉપરને પડ્યા તમે ખાડામાં ડટાઈ ગયા તો આજુબાજુમાં બરફના લીધે તમારું શરીર જામી જાય તમારું શરીર જામી જાય તમે આખા ફ્રીઝ થઈ જાઓ તમે જીવતા હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા બધું ધીમું થઈ જાય તમારા શરીરના બધા તંત્રો ધીમા પડી જાય તમે નબળા પડી જાઓ તમે બેભાન થઈ જાઓ આ બધી વસ્તુ થકી અમે પરિચિત થશો કે તમને કોઈ કેવી રીતે ઠંડામાં રાખી દેવામાં આવે તો તમે નિષ્ક્રિય બની જાઓ તમારા હાથ પગનું હલનચલન બંધ થઈ જાય કાંઈ નહીં સમજવું હોય ને તો તમે એવું કરી શકો કે તમારા ઘરે ફ્રીઝ હોય ને એ ફ્રીઝરમાં ખાલી બરફ હોય ને જે એ બરફનો એક ગાંગડો લઈ અને હાથની મુઠ્ઠીમાં દબાઈ દેવાનો હાથની મુઠ્ઠીમાં દબાઈ દેવાનો એ બરફનો ગાંગડો ઓગળી જાય ને ત્યાં સુધી હાથની મુઠ્ઠીમાં રાખવાનો હવે તમારા આ હાથ અને આ હાથને કમ્પેર કરવાનો આ હાથ કરતા હાથ છે ને થોડો કડક થઈ ગયો છે આ હાથની મૂવમેન્ટ રહી ને એ તમને થોડી અજીબ સી લાગશે અજીબ લાગશે થોડુંક અલગ લાગશે તમારો આ હાથ કે જેમાં તમે બરફ રાખ્યો હતો એ બરફવાળો હાથ જે છે એને તમે કદાચ જોરથી મારશો તો તમને અસર નહીં થાય કદાચ તમે હાથને ગમે એ કરશો તો અસર નહીં થાય રીઝન એવું છે કે તમારો હાથ જે છે ને થોડું ફ્રીઝર ફ્રીઝિંગ તરફ હોય ગયું છે થોડોક નિષ્ક્રિય થવા લાગ્યો છે બરોબર તો તમને આ વસ્તુનો અનુભવ ન હોય તો કરી લેજો એટલે રસીની અંદર શું હોય એ જ વસ્તુના નિષ્ક્રિય જીવાણુઓ હોય એમને શું કર્યું હોય ખબર ઠંડામાં રાખ્યા હોય બહુ બરફના તમે જોયું હશે કે રસી રહીને એ મોટાભાગે આખી સરસ મજાની થર્મોકોલની પેટી હોય એમાં બરફ રાખેલો હોય અને એની અંદરથી રસી કાઢી રૂબેલાના રસીકરણ વખતે રસી એવી રીતે જ રાખવાનું જોઈએ હશે એટલે આવી રીતે તમારે નિષ્ક્રિય રસી રાખે પછી એ નિષ્ક્રિય હોય ને જીવાણુઓ એ નિષ્ક્રિય જીવાણુઓ આપણા શરીરમાં એન્ટર કરાવી દેવામાં આવે એવા નેવા નિષ્ક્રિય બરફવાળા એ જેવા આપણા શરીરમાં જાય ને
એટલે આપણા શરીરનું ગરમ ટેમ્પરેચર એમને મળે એટલે ધીમે ધીમે એ જીવંત થવાની શરૂઆત કરશે. એ જીવંત થાય ને એ જીવતા થાય ને એ પહેલા આપણું શરીર જે છે ને એની સામે એન્ટીબોડી બનાવી દે. આપણે દાખલ કર્યા એને શું કહેવાય? આપણે એન્ટીજન. આપણે જે આ દાખલ કર્યા હતા ને એને એન્ટીજન કહેવાય. એ એન્ટીજનની સામે આપણું શરીર જે છે ને એ એન્ટીબોડી બનાવી નાખે. એટલે રસી લીધા પછી તાવ આવવાનું કારણ શું? કે તમારા શરીરમાં ગયા પછી વિષાણુએ તમારા શરીર પર હુમલો કર્યો, તમારા શરીરમાં એન્ટીબોડી બની ગયા અને તમે કહેવાય ને તમે એ રોગથી હવે એકવાર તમારા શરીરમાં જે વસ્તુના એન્ટીબોડી બની ગયા ને, બરાબર, એન્ટીબોડી બની ગયા, તમારા શરીર વચ્ચે થોડુંક ઘમાસાણ થયું, તમને તાવ આવી ગયો, એટલે તમારી રસી કામ કરી ગઈ. તમને એવું તમારા મોટાને તમે એવું કહેતા હમણાં હશે કે તને તાવ આવ્યો ને એટલે તારે રસી કામ કરશે હંમેશા. એટલે તાવ આવવો જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર એમ કે તાવ આવવો જોઈએ એટલે આ વસ્તુ તમને પરિચિત હશો. નતા તો હવે થઈ જાવ, બરાબર, નતા પરિચિત તો હવે થઈ જજો. તો એન્ટીબોડી બની ગઈ તો આ બધી માથા પર શું લેવા કરવાની? જેદી આવે તેદી એન્ટીબોડી ન બની જાય ના. આ નિષ્ક્રિય પ્રવેશ કરે ને તેદી આપણા શરીરમાં એન્ટીબોડી બને ફટાફટ. પણ જો જે દિવસે સક્રિય કરી જાય ને તેદી આપણને ધજમચાઈ નાખે. સીધે સીધા સક્રિય આવે ને તો આપણે સરખી રીતના એનાથી વાયરસ ગ્રસ્ત થઈ જઈએ અને આપણે હેરાન થઈ જઈએ. અને નિષ્ક્રિય હતા ને એટલે સક્રિય થાય ને એ પહેલાં આપણા એન્ટીબોડી કામ કરવાનું શરૂ કરી દીધું. એટલે નિષ્ક્રિય આપણા શરીરમાં પ્રવેશે ને સારું છે. હવે એન્ટીબોડી કેવી રીતે બની ગયા તો હવે શું થશે? હવે ધારો કે તમે 5 વર્ષ પહેલાં એન્ટીબોડી બની ગયા હતા તમારા શરીરમાં અને 5 વર્ષ પછી ઈ ને ઈ વાયરસ આવ્યો અને ઈ ને ઈ વાયરસ જે છે ને તમારા શરીરમાં દાખલ થયો, બરોબર, તમારા શરીરમાં આવ્યો. જેવો તમારા શરીરમાં દાખલ થશે ને તો ઓલું રોગ પ્રતિકારક તંત્ર રહ્યું ને તરત યાદ કરશે કે આના એન્ટીબોડી તો મારા પાસે પડ્યા છે ને એ તરત ને તરત એન્ટીબોડીને મોકલી દેશે. અને એન્ટીબોડી જે છે ને એ વાયરસની સામે લડી લેશે, એ વાયરસ સામે લડી લેશે અને આપણે ફરીથી એ વસ્તુ એ બીમારીને એ આપણને બીમારીગ્રસ્ત થતા નથી, બરોબર. કોઈ પણ વસ્તુ હોય આવી રીતે રસી કામ કરતી હોય. એટલે વાયરસ શું છે? પ્રોબ્લેમ્સ ક્રિએટ થયેલી છે કે પછી બહુ બધા લોકોએ
કરવાનો પ્રયત્ન કર્યો છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ પરંતુ કોઈ કંઈ કહી નથી શકતું બરોબર આવું બધું બનેલું છે તો આપણે પ્રસ્તાવના પૂરી કરી આજે જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે તો જીવન માટે આણ્વીય ગતિ કે ક્રિયા બે જરૂરી છે કેવી રીતે તો આપણા આપણા શરીરની વાત કરું ને હું તમને તો આપણા શરીરની અંદર આપણા જે આ વહન થશે વહન પછી કે પછી પોષણ લીધા પછી આપણા કાર્બોહાઇડ્રેટમાંથી આપણા ખોરાકના કણો બનશે ઊર્જા માટે બરોબર તે બધાને પોષક સુધી પહોંચાડવા પછી આપણા રુધિરનું પરિવહન થવું હૃદય સુધી પહોંચવું હૃદયનાથી બધા ભાગો સુધી પહોંચવું આ બધી વસ્તુઓ બરોબર બધા માટે ગતિ જરૂરી છે તો અગાઉના ધર્મમાં આપણે શીખી ગયા છીએ કે સજીવની સંરચના શું આયોજિત હોય છે બરોબર સુસંગઠિત હોય છે શું આયોજિત હોય છે ઘણી બધી વસ્તુઓ આપણા શરીરમાં આવેલી છે કે પછી આપણું પાચન તંત્ર હોય શ્વસન તંત્ર હોય પરિવહન તંત્ર હોય તો એ ભલે પછી આપણું મધ્યસ્થ ચેતાતંત્ર હોય તો પણ ભલે તેમાં પેશી હોય છે પેશીઓમાં કોષો હોય છે અને કોષો નાના નાના ઘટકો પણ હોય છે જો આ વસ્તુ આપણે શીખી ગયા છીએ કે કોષો ભેગા થશે કોષો ભેગા થઈ કોષતંત્ર ભેગા થઈ પેશી પેશીતંત્ર ભેગા થઈ પેશી ભેગી થઈ પેશીતંત્ર ભેગા થઈ અંગ અંગ ભેગા થઈ અંગતંત્ર અને અંગતંત્ર ભેગા થઈ શરીર બનાવ્યું છે આ વસ્તુ તમે ધોરણ 5માં 6માં 7માં 8માં બધામાં શીખી ગયા છો એટલે આ વસ્તુ હવે તમને આવડતી હશે બરોબર પેશીમાં કોષો હોય કોષોમાં નાના નાના ઘટક હોય બીજો કોષ વિશે તમને સંપૂર્ણ માહિતી ધોરણ 9માં આપી દીધેલી છે એટલે તમને ખબર હશે કે કોષ કેવી રીતે એની અંદર કોષ કેન્દ્ર કે પછી કોષ કેન્દ્રિકા શું હોય છે બરોબર ગોલગી કાય બધી વસ્તુ તમે ભણી ગયા છો તો સજીવની આ સુસંગઠિત કે પછી સુવ્યવસ્થિત સંરચના એ સમયની સાથે સાથે પર્યાવરણના અસરને કારણે વિઘટિત થાય આપણા કોષો 10 વર્ષ પછી આપણા શરીરનો એક પણ કોષ એક જગ્યાએ ન હોય 10 વર્ષ પછી આપણા શરીરને બધે બધા કોષો બદલી જાય એઝ એક્ઝામ્પલ હું જો મારા આ કોષની વાત કરું તો આ કોષ અત્યારે આ છે 5 વર્ષ પછી હું જોઉં તો એ કોષ બદલાઈ ગયો એની બદલે એ કોષ મૃત્યુ પામ્યો હોય અને એની સ્થાન જે છે એ કોઈ નવા કોષે લઈ લીધું હોય એટલે આપણા શરીરના કોષો જે છે એ પોતે મૃત્યુ પામતા અને નવા બનતા રહે છે જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય ન જીવી શકે જો એના કોષો બનવાનું બંધ થઈ જાય પણ મૃત્યુ પામવાનું શરૂ ને શરૂ રહે તો એ માણસ વધારે વાર ન જીવી શકે અથવા એવું થાય કે કોઈ માણસના કોષો બને હે પણ બીજા કોષો મૃત્યુ નથી પામતા તો એ માણસ વધારે જીવી શકે નહીં તેથી સજીવ શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે આપણને વાગશે વાગ્યા પછી જો આપણને એ કોષનું રૂજ ન આવે તો એ માણસ મૃત્યુ તરફ જઈ શકે છે જો કોઈને વાગ્યું અને એને લોહી બંધ નથી થતું હિમોગ્લોબિનની પ્રોબ્લમ હોય હિમોગ્લોબિનની પ્રોબ્લમ આવી શું છે તો ઘણા વ્યક્તિઓ એવું હોય જો આપણું લોહી જે છે ને નીકળું એઝ એક્ઝામ્પલ તમને કંઈક વાગ્યું અને વાગ્યા પછી તમને લોહી નીકળ્યું તો આ લોહી નીકળ્યા પછી એ લોહી બંધ થવું જરૂરી છે પણ ઘણા વ્યક્તિઓ એ રુધિર ગંઠાઈ જવું જરૂરી છે પણ ઘણાયને લોહીમાં એવી પ્રોબ્લમ હોય હિમોગ્લોબિન એવા તત્વોનું હોય પૂરા કે જેના લીધે લોહી જે છે એ ગંઠાય નહીં લોહી જામી ન જાય આપણે કેમ લોહી જામી જાય એમ લોહી જામે નહીં એનું લોહી ગંઠાય નહીં તો લોહી નીકળવાનું ચાલુ રહે ત્યાં સુધી કે જ્યાં સુધી એના શરીરનો બધું બધું લોહી બહાર ન નીકળી જાય એટલે ભગવાન પાસે તમને કોઈ આવી પ્રોબ્લમ નથી ને તો ભગવાનને શુક્રિયા કરજો કે ભગવાન સારું તેમને આવી પ્રોબ્લમ ન થાય બી નહીતર એ વ્યક્તિને એક નાનકડી સોઈ જીવી નાનકડી ટાંકણીથી પણ સંભાળીને રહેવું પડે અને વારસાગત રીતે આ બીમારી આવે જ તે એટલે થોડુંક કેવડા કેમ ડાયાબિટીસ આવે વારસાગત રીતે હિમોગ્લોબિનની પ્રોબ્લમ પણ આવે તો આપણે ફાયદાકારક આપણે કહેવાય ને થોડાક લકી છો તમે એવું વિચારીને આગળ વધજો તો રક્ષણની અને સમારકામની જરૂર છે કોઈને વાગે છે એ લોહી બંધ નથી થતો તો પ્રોબ્લમ થાય બરોબર પછી ઘણાને ડાયાબિટીસના પેશન્ટ હોય તો એને રૂજ ન આવે જલ્દી તો રૂજ ન આવે તો પાકી જાય બરોબર આવું બધું થાય તો એ પછી તમારા ભાગને થોડો કટ કરાવવો પડે આવી બધી પ્રોબ્લેમ્સ થાય પછી રૂજ આવી જોઈએ રૂજ ન આવે તો હેરાન થઈ જવાય એટલે આ બધી વસ્તુઓ જોવો તો આ બધું સમારકામની જરૂર છે કોષો નવા ન બને તો રૂજ કેમ આવવાની તો તમને મટવાનું કેવી રીતે એટલે આ બધી ક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ છે તો આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી અણુઓની બનેલી હોવાથી તેમણે અણુઓને સતત ગતિશીલ કાર્યરત રાખવા જોઈએ આપણા અણુઓ અથવા આપણા કોષો કાર્યરત રહેશે તો આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સજીવોમાં જાણવાની ક્રિયાઓ શું છે આવો સુધી
જો જૈવિક ક્રિયાઓ એટલે શું એનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. અત્યાર સુધી મેં તમને જેટલી વાત કરી એ બધી તમારી માટે પાયો હતો. બેઈઝ હતો આ ચેપ્ટરની અંદર શું આવે છે ત્યાંથી લઈને વાયરસ શું છે બધી થોડી થોડી તમને ઉપર સલી માહિતી આપી છે. જેમ જેમ આપણે અંદર ઉતરતા જશું એમ એમ તમને હું એ બધાની માહિતી આપતી જઈશ, બરોબર? તો અહીંયા હું આજનું લેક્ચર બતાવું છું અને આશા રાખું છું કે તમને લોકોને સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો તમે તમારા ક્વેશ્ચનને તમારી બુકના તમારી એક રફ બુકના છેલ્લા પેજ પર લખી શકો છો. હું તમારા બધા પ્રશ્નના જવાબ દેવા માટે તત્પર છું. ઓકે.